પરંતુ સંતે એમના ગ્રંથોમાં લખ્યું છે હરિચરિતામૃતમાં કે મોટા મોટા પરમહંસે જેવો લાભ નહીં લીધો હોય ને એવો લાભ આ રતાબસ્યા અને શ્રીજી મહારાજે આપેલો. ગઢડાની બજારમાં જયારે મહારાજ નીકળે ત્યારે રતાબસ્યાના ખભે હાથ મૂકીને હાલે, જેમ બે મિત્ર એકબીજાને ખભે હાથ મૂકીને ચાલતા હોય એવી રીતે મહારાજ આ રતાબસ્યાને બધું સુખ આપતા. એને પૂછતા મહારાજ કે તારે કઈ વસ્તુ જોઈતી કરતી હોય કહેજે, અમે તને આપશું. ત્યારે રતો બસે આમ પાછો હોશિયાર હતો એટલે વાત કરે કે મહારાજ તમારા કરતા કંઈક અધિક દેખાશે આ દુનિયામાં, ત્યારે એ વસ્તુ હું તમારી પાસે માગીશ. કારણ કે અત્યારે મારે કઈ જોઈતું નથી. મહારાજ આ લાગે છે ગાંડો, પણ જે સમજવાનું સમજી ગયો છે. તો આવી પ્રકારે આ મહારાજે એને સુખ બધા આપેલા. તો આવી રીતે એક થોડોક સંબંધ થયો એને વન વિચરણની અંદર. એની અંદર તો આ મનુષ્ય દેહ કરીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને એને યોગ થઈ ગયો. જેમ વંશીપુરનો જે રાજા હતો એ પણ એવું કહેવાય છે કે બીજા જન્મની અંદર મોરબી પાસે માળિયા ગામની અંદર જન્મેલા અને એને પણ આ સત્સંગનો યોગ એ થઈ ગયેલો. આગળ જતા સેવકરામની વાત આવશે. તો એ સેવકરામ એણે મહારાજની પાસે મહિનો પોતાની સેવા કરાવી તો પણ વર્ણી એને પોતે ભૂલ્યા નહીં અને અંતે એનો બીજો જન્મ એ આવી રીતે ભાલની અંદર જિંજર ગામ છે ત્યાં ખોડાભાઈ તરીકે થયો અને એને પણ સત્સંગનો યોગ પ્રાપ્ત થઈ ગયો. તો જે જે કોઈ વર્ણીની પાસે આ વન વિચરણની અંદર આવ્યા દરેકને મહારાજે પોતે પોતાની પાસે ખેંચી લીધા. તો આ ભગવાન અને સંતનો અલ્પ સંબંધ જો આપણને થઈ જાય તો પણ એ પોતે આવી દયા કરી અને આ ભવ બંધનથી આપણને મુક્ત કરતા હોય છે. એટલે અહીંયા લખે છે કવિ કે વૃષસુત હરિ છે કૃપાળુ કેવા, અવર ન કોઈ દયાળુ દેવ એવા, અગણિત અઘટાળી મોક્ષ આપે, કરી નિજ દાસ અનેક કષ્ટ કાપે. કે આ વૃષસુત એટલે કે ધર્મના પુત્ર શ્રીજી મહારાજ એ જુઓ તો ખરા કે કેવા કૃપાળુ છે, કેવા દયાળુ છે, કે એના જેવા કોઈ દયાળુ આપણને આ દુનિયામાં દેખાતા નથી. અગણિત અગ ટાળી મોક્ષ આપે, આપણા અગણિત પાપ એને ટાળીને આને આ દેહ આપણને મોક્ષ આપે એવા આ પોતે ભગવાન એ આ ધર્મના ઘેર પ્રગટ થયા છે. ત્યારે મહારાજે આ વન વિચરણની અંદર આ પણ વાત આપણને સમજાવી કે એને કેન પ્રકારે એમના અલ્પ સંબંધની અંદર જો કોઈ પણ વસ્તુ આવી જાય, કોઈ વ્યક્તિ આવી જાય તો એનું પણ કલ્યાણ એ થઈ જાય. એકવાર દેવળિયાના મોરજી દરબાર એ ગોપ ગામથી એક કેરી લઈ અને મહારાજની પાસે ભેટ ધરવા આવ્યા. રસ્તાની અંદર ગામ આવીને એમાં કેરી જોઈ એટલે એમણે ખરીદી અને પછી મહારાજ જ્યાં બિરાજમાન હતા ત્યાં જઈને એમને અર્પણ કરી અને મહારાજને કહ્યું કે મહારાજ કેરી જમી અને તમે એનો ગોટલો મને પાછો આપજો. મહારાજ કે ગોટલાનું શું કરશો, કે મહારાજ હું આ ગોટલો છે ને એને લઈ જઈને મારા ઘેર વાવીશ અને એમાંથી જે આંબો થાય તમારે પ્રસાદીનો કહેવાય ને, કે તમે ચૂસેલી કેરીના ગોટલામાંથી આંબો થયો એટલે એના બધા ફળ જે કઈ થશે એ પણ બધા તમારી પ્રસાદીના અને એ બધું અમે જમશું. ત્યારે મહારાજે કહ્યું કે હવે આ ગોટલો છે ને એમાંથી આંબો થાય એવો રહ્યો નથી, એનું કારણ શરીર બળી ગયું કે અમારા યોગની અંદર આવી ગયો, હવે કેમને એને બીજો જન્મ આવી રીતે પ્રાપ્ત થવાનો આવો ઝાડનો. અને ખરેખર એ જઈને વાવ્યો તો 6 મહિનાની અંદર એ છોડ એ સુકાઈ ગયો. અને આ રીતે મહારાજે સમજાવ્યું કે આવો એક વૃક્ષનો દેહ અથવા તો આવી રીતે ફળનો દેહ એ પણ જો આ ભગવાન સંતના યોગમાં આવી જાય તો પણ એનું કલ્યાણ થઈ જાય. એકવાર શ્રીજી મહારાજની પ્રસાદી એક ભેંસે ખાધી તો ભેંસ ગઢડા પહોંચી ગઈ, ભેંસ એનો ખીલો છોડાઈને બીજે ગામથી ગઢડા પહોંચી ગઈ. તો આ ભેંસને પણ સંસ્કાર એ બધા લાગતા હોય છે. તો આ ભગવાનને સંતનો સંબંધ એવો છે, એના શરીરમાંથી જે કિરણો નીકળતા હોય ને આપણી ઉપર અસર કર્યા વગર રહે નહીં. જેમ આ લોકમાં આપણે જોઈએ છીએ કેવા બધા ઝેરી વાયુ હોય એની પણ આપણી ઉપર અસર થતી હોય છે, તો આવા દિવ્ય કિરણોની અસર ના થાય. થોડા વર્ષો પહેલા ભોપાલમાં પેલો ગેસ છૂટેલો યુનિયન કાર્બાઇડમાંથી, તો કેટલાય બધા નૂતેલા તે ઢાળી દીધા, જાગ્યા જ નહીં બિચારા. હવે એવા ઝેરી વાયુની પણ અસર થતી હોય છે. રશિયાની અંદર ચેર્નોબિલની અણુ ભઠ્ઠી તૂટેલી અને જે બધો અણુનો કચરો બધો બહાર ફેલાયો, તો હવે કિરણો તો બિચારા જડ હોય, આંખે દેખાય એવાય ના હોય, છતાં કેટલા બધા માણસ અપંગ બની ગયા મરી ગયા. તો આવા બધા ઝેરી વાયુઓની ને કિરણોની અસર થતી હોય તો આ ભગવાન અને સંતના શરીરમાંથી પણ જે દિવ્ય કિરણો નીકળતા હોય છે ને એ પણ અંદર આપણું બધું સર્જરી કરતા હોય છે. અત્યારે તો લેઝર ટ્રીટમેન્ટ આવી ગઈ છે ને, એમ કિરણ ફેંકીને બધી પથરી કાઢે છે, એમ ભગવાનને સંતની તો આ લેઝર ટ્રીટમેન્ટ વર્ષોથી ચાલે છે. એમની તો આવી પ્રકારે આ સંબંધની અંદર આવવાથી આ બધા કાર્યો એ ઘણા બધા એ અનેક લોકોના થયેલા છે. તો કોઈ પણ રીતે આ ભગવાનને સંતનો સંબંધ થાય તો આ જીવનું કલ્યાણ થતું હોય છે. માટે એવા સંબંધની અંદર આપણે બીજાને પણ લાવવા. હમણાં 9 ઓગસ્ટથી સ્વામી આવે છે અને 12 દિવસ રોકાવાના છે, તો કેટલાયને આવે સંબંધ કરવાની આપણને તક મળી છે તો એને અહીંયા લઈ આવવા.
ભલે સ્વામીના દર્શન કરશે તો પણ આવી રીતે એના જન્મોજન્મના પાપ ચડશે અને બીજા જન્મે અથવા તો આને આ જન્મે પણ એનું કામ એ નીકળી જાય. કારણ કે આ ભગવાનને સંતનું કામ એવું છે, એનો તો ઘણી વાર દ્રોહ કરો તોય કલ્યાણ થાય અને આવી રીતે એનું સારું કરો તોય કલ્યાણ થાય. બે ધારી તલવાર સ્વામી કહેતા કે આ ભગવાનને સંતની તલવાર કેવી છે, બે ધારી, કે અંદર જાય તોય વાગે અને બહાર ખેંચે તોય વાગે. તો એમ ભગવાનને સંતનો કોઈ દ્રોહ કરે તોય એનું રૂડું થઈ જાય. એકવાર મહારાજના સંતો ભિક્ષા માંગવા ગયેલા અને એ વખતે એક બાઈ ગામની અંદર હશે ને બહુ દ્રોહી સ્વામિનારાયણની, અને સાધુને જોવાને ગાળો દેવા માંડે અને એ રીતે આવી બધી પ્રકારની એની પ્રવૃત્તિ ચાલુ જ રહે. સંતો તો ભિક્ષા માંગતા માંગતા એનું ઘર આવ્યું કે ત્યાં આગળ જઈને આલેખ લગાવી કે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. અને આ રીતે સાધુઓની આ વાત સાંભળી અને ઘરમાંથી એકદમ બધી અપશબ્દો બોલવા માંડી, પણ સાધુઓ ખસ્યા નહીં. કારણ કે સાધુને તો મહારાજે આજ્ઞા કરી છે કે ગાલી દાનમ તાડનમ છે, તમને કોઈ ગાળનું દાન આપે તો પણ તમારે એ લેવું, એટલે એ પણ અમે તો લઈએ, ભલે ગાળો દીધે રાખે, પરંતુ સત્સંગ કર્યા કરી સાધુ પાછો પડે નહીં. તો આવી રીતે સાધુએ ત્યાં આગળ ઉભા રહ્યા એટલે બાઈ વધારે કહી અને કઈક ચૂનોથી પોતાનું ઘર ધોળતી હતી પોતું લઈને, તે છૂટું પોતું સાધુને જોડીમાં ફેંક્યું દૂરથી, તો જે કઈ અનાજ લીધેલું જોડીને એ બધું બગાડ નાખ્યું. પણ સાધુઓ પછી આ પોતું આવે તે પોતું લઈને નીકળી ગયા. એમને એમ કે આ ભિક્ષામાં આવ્યું છે તો આને આપણે લઈ લઈએ, અને એ ગયા ત્યાં આગળ. પછી ગામની બહાર તળાવ હતું, ત્યાં આગળ પેલું કંતાનું પોતું છે એમણે ધોઈ કાઢ્યું તળાવની અંદર, અને એમાંથી જે બધા રેસા નીકળ્યા ને એની સુંદર આમ સાંકળીઓ જેવી સરસ દિવેટો બનાવી, અને દિવેટો દ્વારા પછી એમણે મહારાજની આરતી કરી. ત્યારે મહારાજે પૂછ્યું કે આ બધી સુંદર દિવેટો આવી સરસ ક્યાંથી લઈ આવ્યો તમે? મહારાજ આ તો કે ભિક્ષામાં આવેલી છે. કે મહારાજે તો કહ્યું કે આ દિવેટો ભિક્ષામાં કેમ નહીં આવી? કે અમે ભિક્ષા માંગવા ગયેલા ત્યારે એક વઢકણી બાઈએ પોતું માર્યું અમને, અને એ પોતું અમે આવી રીતે સાફ કર્યું અને પછી એના રેસાની અંદરથી આવી સરસ દિવેટો બનાવી છે અને એની અમે આરતી કરી. મહારાજ એ બાઈનું પણ આપણે કલ્યાણ કરવું પડશે, કે એની સેવા એ કે અમારા ઉપયોગની અંદર આવી ગઈ અને બાઈનું પણ કલ્યાણ થયું, બીજે જન્મે આવો સત્સંગમાં અવતાર પ્રાપ્ત થયો હશે. તો આવી પ્રકારે ભગવાને સંતનું કાર્ય હોય છે કે એના દ્રોહ કરનારાનું પણ એ પોતે ભૂંડું કરે, કંઈક સેવામાં આવે તો એ સેવાના કરનારાનું પણ ભૂંડું થઈ અરે સારું થઈ જાય. એકવાર યોગીજી મહારાજની થૂકદાની કોઈ લઈ ગયું, ચોર આવી અને યોગીમાની થૂકદાની ઉઠાવી ગયો. સવારે સ્વામીને બધાએ કહ્યું કે સ્વામી તમારી થૂકદાની કોઈક લઈ ગયું છે. સ્વામી કે જાઓ એનું કલ્યાણ. કહે તો ચોર આવે ને તો એનું કલ્યાણ થઈ જાય મંદિરની અંદર. તો આવી પ્રકારનું આ ભગવાનને સંતનું ગુણાતીત તંત્ર એ કહેવાય. એકવાર નિત્યાનંદ સ્વામી બીમાર હતા અને કોઈ ખરી ભક્તની બકરીના દૂધથી એમની દવા કરવામાં આવી તે પોતે સાજા થઈ ગયા. વૈદ્ય બતાવ્યું હશે કે આ બકરીના દૂધ સાથે આ મારી દવા લેવી, અને એ રીતે એમણે દવા લીધીને સાજા થઈ ગયા. મહારાજને ખબર પડી, મારે કે જાઓ એ બકરીનું પણ કલ્યાણ, કે મારા સાધુની સેવા એનાથી થઈ ગઈ. તો આવી પ્રકારે એને કરે પ્રકારના સંબંધ જો થઈ જાય તો ભગવાનને સંત એ ક્યારે એને મુકતા નથી. નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું કે કર્યો સંતનો દરસ સ્પર્શ રે, ગાયા જીવવા એ સંતના જશ રે, તે પણ ધામનો છે અધિકારી રે, ખરી વાત લખી છે વિચારી રે. કે આવા સંતનું દર્શન થયું, એનો સ્પર્શ થયો, એના ગુણગાન ગાયા, આવી પ્રકારે એની જો સેવા થઈ ગઈ તો એ પણ નિષ્કુળાનંદ સ્વામી છે કે અક્ષરધામનો અધિકારી. આ નામની ભણક જેને પડી રે તેની અક્ષર પોળ ઉગડી રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણની આમ ભણક પડે, આમ સ્પષ્ટપણે સ્વામિનારાયણ શબ્દ સંભળાય નહીં, પણ આમ સ્વામિનારાયણ કોઈ બોલ્યું એવું પણ એને જો થાય ને તો પણ એની અક્ષર પોળ ઉગડી જાય. આજે તમે બધા પદયાત્રા કરીને ધૂન કરતા કરતા અહીં આવ્યા છો, એની અંદર જેના નામે આ સ્વામિનારાયણનો મંત્ર પડી ગયો ને એ બધાના અક્ષરધામનો માર્ગ એ ખુલ્લો થઈ ગયો, એનું પુણ્ય એ તમને બધાને પ્રાપ્ત થશે. ત્યારે આ ભગવાન અને સંતની જીવો ઉપરની કૃપા છે કે એનો આવો સંબંધ થઈ જાય તો પણ એ ક્યારેય એને મુકતા નથી. તો આવી રીતે આ સિદ્ધ વલ્લભ રાજા એને પણ આવો બીજા જન્મે સત્સંગનો યોગ પ્રાપ્ત થયો અને એ પોતે આવા અદભુત સત્સંગી એ પોતે બનેલા. અને ત્યાર પછી વર્ણી હવે ત્યાંથી આગળ નીકળી ગયા સિદ્ધ વલ્લભ રાજાના રાજ્યમાંથી, અને ફરતા ફરતા એ વર્ણી પછી વનની અંદરથી પસાર થતા હતા. એ સમયની અંદર પીબેક નામનો એક રાક્ષસ એમને મળ્યો. પીબેક એટલે જેને ગળા સુધી દારૂ પીધો એને પીબ કહેવામાં આવે, અને એવી પ્રકારનો આ રાક્ષસ કેટલો બધો આમ દારૂને એની અંદર ચકચુર થઈને પોતે ફર્યા કરે, એ બધું માંસ ભક્ષણ કરતો અને આવી રીતે આ જંગલની અંદર અનેકને પોતે હેરાન કરતો, એ રાક્ષસનો પણ વર્ણીએ એ પોતે મોક્ષ કર્યો. અને ત્યાર પછી એ ફરતા ફરતા નવલખા પર્વતની અંદર પ્રવેશ્યા. આ પર્વતની અંદર 900,000 યોગીઓ એ ભગવાનને મેળવવા સાધના કરતા હતા, અને વર્ણી પોતે ત્યાં આગળ ગયા અને 900,000 સ્વરૂપે એમણે પોતે
આ દરેકને વ્યક્તિગત દર્શન આપ્યા અને 9 લાખ સ્વરૂપ ધારણ કરી અને વર્ણી પદે દરેકને ભેટ્યા અને એ રીતે પોતાના સંબંધે આ વર્ષોથી તપ કરતા યોગીઓનું પણ એમણે પોતે કલ્યાણ કર્યું અને ત્યાંથી ફરતા ફરતા એ પછી આવી રીતે બાલવા કુંડની અંદર પધાર્યા. આ બાલવા કુંડને વાડવા કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એના નામ પ્રમાણે એની અંદર અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. વાડવ એટલે અગ્નિ, જેમ વડવાનળ આપણે કહીએ છીએ કે જે દરિયાની અંદર સદાય પ્રજ્વલિત રહે છે, તો આ વાડવ કુંડની અંદર પણ આ અગ્નિ પોતે સદાય પ્રજ્વલિત રહેતો અને જે પવન આવીને ત્યાં વહેતો હોય એને લીધે વધારે એની જ્વાળાઓ બધી ઉઠતી, પણ એની અંદર પણ 3 દિવસ વર્ણી પોતે ત્યાં રોકાયા તો રોજ સ્નાન કરવા જતા સવાર અને સાંજ આવા અગ્નિ ભરેલા કુંડની અંદર એ વર્ણી પોતે સ્નાન કરતા ત્યારે લોકોને આશ્ચર્ય થતું કે આ વર્ણી પોતે જરૂર કોઈ ચમત્કારી પુરુષ લાગે છે, કારણ કે પગ પણ બોળી શકાય નહીં એટલું આ ગરમ આનું પાણી છે અને એની અંદર આ પોતે કેમના નાતા હશે, જાણે ફુવારા નીચે નાતા હોય એ રીતે શાંતિથી નાય છે આ તો. અને આવી પ્રકારે આ વર્ણીનું આવું ઐશ્વર્ય જોઈ અને અનેક લોકોને એમના પ્રત્યે ભાવ થયો અને ત્યાંથી પછી વર્ણી પોતે આગળ નીકળ્યા અને ત્યાંથી એ ગંગા સાગરના સંગમે પધાર્યા, જ્યાં ગંગા નદી અને સમુદ્ર એનું મિલન થાય છે ત્યારે એ ગંગા સાગર સંગમે એ વર્ણી પોતે પહોંચ્યા. ત્યાં આગળ એમણે પોતે સ્નાન કર્યું અને 3 દિવસ કે ત્યાં આગળ એમણે પોતે નિવાસ કર્યો. ત્યાંથી પછી એ પોતે કપિલ આશ્રમની અંદર પધાર્યા કે જ્યાં કપિલ દેવ ભગવાને એ પોતે આ રીતે પોતાનો નિવાસ કરેલો એવા પવિત્ર સ્થાનની અંદર એ વર્ણી પોતે રહ્યા અને ત્યાં આગળ ઊંડા ધ્યાનની અંદર ઉતરી ગયા. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જે 24 અવતારો છે એની અંદર કપિલ દેવ ભગવાનનો પણ એક અવતાર થયેલો છે અને એમની માતાને એમણે જે ઉપદેશ આપ્યો એ ભાગવતની અંદર બહુ પ્રસિદ્ધ છે. જે પ્રસંગ મજરમ પાર્શ્વમાત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ, કે જીવને મોક્ષનું દ્વાર એવા જયારે એકાંતિક સંત મળે ત્યારે ઉઘડે છે, આવી જે વાત એમણે કરી છે ભાગવતની અંદર. તો એવા કપિલ દેવ ભગવાન એ જે 24 અવતારોમાંના એક એ અહીંયા આવીને પોતે રહેલા અને એની અંદર ત્યાં આગળ એમણે સાંખ્યના શાસ્ત્રની રચના કરી. તો ત્યાં આગળ કપિલદેવ ભગવાનના તપને એમના જ્ઞાનને પણ વર્ણીએ પોતે અંજલિ આપી અને પોતે ઘણા બધા દિવસો સુધી અહીંયા પોતે આવી રીતે ધ્યાનની અંદર રહ્યા. ત્યાર પછી આ કપિલદેવ ભગવાને પોતે પ્રગટ થઈ અને સ્તુતિ કરી કે તમે હવે ધ્યાનમાંથી બહાર પધારો અને આ વિચરણની અંદર એ તમે ઘણો બધો અધર્મ વધી ગયો છે તેને દૂર કરજો. અને એ ભગવાનની સ્તુતિ સાંભળી અને વર્ણી ધ્યાનમાંથી બહાર આવ્યા અને ત્યાર પછી એમણે વળી પાછું પોતાનું વિચરણ એ આગળ ચાલુ કર્યું અને એની અંદર એ વર્ણી પોતે ફરતા ફરતા હવે એક ગામની અંદર પધારી રહ્યા છે. આ ગામની અંદર પાદરમાં જ એક રામજીનું મંદિર હતું, ત્યાં આગળ એક બાવાજી રહેતા હતા. એ રામજીના મંદિરની અંદર નિત્ય આ બાવાજી પોતે રામકથા વાંચે અને ત્યાં આગળ વર્ણી પોતે એ નિવાસ કરીને રહ્યા. આ વર્ણી પોતે જ્યાં આગળ આવ્યા ત્યારે એ વખતે ગામની અંદર એક બીજો પણ સંજોગી બાવો રહેતો હતો. આ જે બાવા હતા મંદિરમાં રહેનારા એ પોતે ત્યાગી હતા, એમણે ગૃહસ્થાશ્રમ એવો કંઈક કર્યો નહોતો, પરંતુ એક બીજો પણ બાવો ગામમાં રહેતો તે સંજોગી હતો એટલે કે ગૃહસ્થાશ્રમી. અને એની જે 2 દીકરીઓ હતી એ 2 દીકરીઓ પણ અહીંયા નિયમિત રામકથા સાંભળવા રોજ પોતે આવતી. બાવાજી એને કથા સંભળાવે અને આવી રીતે એ કથા સાંભળી પછી ઘેર જાય સમય થાય ત્યારે. હવે એક વખતે જયારે આ બાવાજી કથા કરતા હતા ત્યારે પેલી 2 દીકરીઓએ પ્રશ્ન પૂછ્યો કે તમે આજે વાત કરીને મને કઈ બહુ સમજાતી નથી, માટે એને જરા સારી રીતે તમે સમજાવો. ત્યારે હવે જે બાવાજી કથા કરતા હતા એને પણ કઈ બહુ સમજાઈ નહોતી એ વાત, એટલે પછી એને અષ્ટમ પષ્ટમ બધું સમજાવ્યું ત્યારે વર્ણી પોતે પામી ગયા કે આ બાવાને ઉત્તર આવડતો નથી એટલે આવી રીતે બધું અવળું સમજાવે છે આ લોકોને. એટલે વર્ણીએ કહ્યું કે તમે જો આવી રીતે મને અનુમતિ આપો તો હું એની અંદર જે રહસ્ય છે હું આ બધાને સમજાવું. ત્યારે બાવાએ અનુમતિ આપી અને એ વખતે વર્ણીએ જે શાસ્ત્રોના રહસ્યો આ બધા સભાની અંદર સમજાવ્યા, સભા આખી મંત્રમુગ્ધ થઈ ગઈ. અને એ વખતે આ જે 2 દીકરીઓ એમણે પણ વર્ણીની વાણી સાંભળી અને એમને થયું કે આવા વિદ્વાન આવી સાધુતાવાળા આ કિશોર કોણ હશે. જઈને એમના પિતાને એમણે વાત કરી કે આપણા ગામની અંદર જે રામજી મંદિર છે ત્યાં આગળ એક નાનકડા વર્ણી આવ્યા છે, એમની ઉંમર બહુ નાની દેખાય છે પણ બહુ ભારે શાસ્ત્રવેત્તા છે અને જે કંઈ અમે પ્રશ્નો પૂછ્યા એ બધાને અમને સંતોષ થાય એવી રીતે એમણે ઉત્તરો આપ્યા છે, તો તમે પણ એમના દર્શન કરવા માટે જઈ આવો.